महादेव केम छे विद्यार्थी मित्रों, मजा में। लास्ट लेक्चर में आपणे ड्यूअल नेचर में मतलब के द्वैत प्रकृति में आगळ वध्या था। इलेक्ट्रॉन उत्सर्जन छेल्ला लेक्चर में आपणे जोई गया के भाई अलग अलग रीते ऊर्जा आपवाथी, आ शब्द पर फोकस करजो, अलग अलग रीते ऊर्जा आपवाथी इलेक्ट्रॉन उत्सर्जन धातुनी सपाटी पर शक्य छे। बराबर, એમાં આપણે ત્રણ પ્રકારના ઉત્સર્જન જોઈ ગયા। પહેલું ઉત્સર્જન કયા પ્રકારનું હતું? તો કે થર્મિયોનિક એમિશન, એટલે કે તાપીય ઉત્સર્જન। ધાતુને ગરમ કરવાથી એની સપાટી પરથી ઇલેક્ટ્રોન મુક્ત થતો હતો। બરાબર, સાફ। બીજા પ્રકારનું એમિશન કેવું હતું? ફિલ્ડ એમિશન અથવા કોલ્ડ એમિશન। જ્યારે એક મેટલ પ્લેટ સામે રાઈટ એક ધન વિદ્યુતભારિત પ્લેટ મૂકી અને વિદ્યુત ક્ષેત્ર પર સ્થાપિત કરવામાં આવે ત્યારે ખૂબ ઊંચા વિદ્યુત ક્ષેત્ર પર ઇલેક્ટ્રોન ધાતુની સપાટી પરથી બહાર નીકળી જતો હતો। પણ આ ખૂબ ઊંચું વિદ્યુત ક્ષેત્ર એટલે કેટલો? તો કે ટકો તોડી નાખ્યું 10^8 વોલ્ટ પ્રતિ મીટર જેટલું। બરાબર, એ બધા આંકડા આપણે લખતા જઈએ એટલે આપણું રિવિઝન થઈ જાય અને છેલ્લા લેક્ચર શું શીખે તે ખ્યાલ આવી જાય। ઓકે, તો ટાઇટલ આપો, વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ। છેલ્લા લેક્ચરમાં જે ટોપિક આપણે શીખી ગયા છે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન, પેલું કયું હતું બેટા? તાપી ઉત્સર્જન। મેં કીધું એમ ધાતુને એમાં શું કરવામાં આવે છે? ગરમ કરવામાં આવે છે અને ધાતુની સપાટી પરથી મુક્ત ઇલેક્ટ્રોન મેળવવામાં આવે છે। બીજું આપણે શું જોઈ ગયા? ક્ષેત્રીય ઉત્સર્જન લગભગ વિદ્યુત ક્ષેત્ર કયા ક્રમનું છે? તો કે ટકો તોડી નાખીએ એટલે કે 10^8 વોલ્ટ પ્રતિ મીટરના ક્રમ। બરાબર, ત્રીજું જે છે દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, જેને આપણે શું કીધું હતું? ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન। અને આનું રહસ્ય શું હતું? જ્યારે પૂરતી ઊંચી યોગ્ય આવૃત્તિ ધરાવતો પ્રકાશ અથવા વિકિરણ ધાતુની સપાટી પર આપાત થાય ત્યારે ઇલેક્ટ્રોનનું શું થાય બેટા? ઉત્સર્જન થશે। આખે આખું અડધું ચેપ્ટર આપણે આ એક ઘટના પર આધારિત છે અને આજે એ ઘટનાનું આપણે બેઝિક શીખવાનું છે, એનું મૂળ શું છે। બરાબર, તો એકદમ ફ્રેશ માઇન્ડથી પરફેક્ટ ફોકસથી આ વિડીયો જોજો। બરાબર, કારણ કે આજનો વિડીયો સમજાય એટલે સમજી લે કે 50% ફોટોઇલેક્ટ્રિક અસર સમજાઈ ગઈ હે ને। હું જે ચોપડીમાં આપ્યું છે એ નહીં સમજાવું, એના સિવાયની બીજું એવી તથ્ય છે, એના સિવાયના જે બીજી ચર્ચા છે રાઈટ એ સમજાવીશ આજે, પછી જે ચોપડીમાં લખ્યું છે એની ચર્ચા કરશો આપણે। બરાબર સર, આ તારો બેઝ છે, બેઝ આવડી ગયો ને, ચોપડીમાં જે લખ્યું છે આપોઆપ આવડશે તને ખ્યાલ છે। બરાબર, ઓકે, તો હવે પછીનું ટાઇટલ આપો ફોટો ઇલેક્ટ્રિક અસર, નવું ટાઇટલ ફોટો તું ખીચ મેરી ફોટો તું ખીચ મેરી ફોટો બસ ગીત ગાવમાં ફોટો ઇલેક્ટ્રિક અસર। અસર તો હોતા હૈ ના ભૈયા, અસર તો હોતા હૈ, ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ ઇફેક્ટ। બરાબર લખે એ કે એમાં શું લખાયું? ટાઇટલ તો લખાયું જ ને, ટાઇટલ તો લખાયું જો
બોલો એ શું બોલવું છે, શું સાહેબ તમારે બોલો. આ વાંચો, પૂરતી ઊંચી યોગ્ય આવૃત્તિ ધરાવતો પ્રકાશ. આવૃત્તિ, આવૃત્તિ અવિકિરણના સંદર્ભમાં આ ચર્ચા કરી, એની પહેલાં બે નવા ટર્મિનોલોજી સમજાવી દો એટલે મારી ચર્ચા બહુ આસાન થઈ જાય. એ કરો, એ વિકિરણ કે તો એ અને તરંગ કે તો એ જ, બરાબર બે શબ્દ સમજ. તો ખીચ મેરે ફોટો, તો ખીચ સાહેબ કોને તમે કહો છો? સાહેબ રૂમમાં કોઈ છે નહીં ભાઈ બંધ, તારા સિવાય ને મારા સિવાય. એક છે તીવ્રતા તરંગની અને એક છે આવૃત્તિ. કોઈ વિદ્યાર્થી આ બે વચ્ચેનો ભેદ કહી શકે મને? કોને આવૃત્તિ કહેવાય, કોને તીવ્રતા કહેવાય? હવે એક્ઝામ્પલ, સરળ એક્ઝામ્પલ, તમે ગામમાંથી બલ્બ લેવા જાઓ, બલ્બ બલ્બ લેમ્પ, તો તમે એને કહો ને અમુક એવું કહે, સોનો લેમ્પ. આ સો શું છે? 100 વોટ છે વાસ્તવમાં. આ સોનો મતલબ તે 100 વોટ્સ નો લેમ્પ આપ. અને આ શબ્દ તારે વેપારીના મોઢેથી સાંભળો હોય ને એટલે દુનિયા જઈને જાજે ડાયોડ મરોથી, મારે બલ્બ જોઈએ છે. શું જોઈએ છે? બલ્બ જોઈએ છે. એટલે વેપારી પૂછે કેટલા વોટનો બલ્બ જોઈએ છે, એવું વેપારી પૂછશે. હવે સાંભળ, હું એમ કહું એક 50 વોટનો બલ્બ છે, એક 100 વોટનો બલ્બ છે અને એક 150 વોટનો બલ્બ છે. આ ત્રણેયમાં શું ફેર? હા, અભણમાં અભણ ગામડાના દેશી માણાની પૂછું ને કે ભાઈ મારી પાસે 3 લેમ્પ છે, 3 50 વોટ, 100 વોટ, 150 વોટ, તો આમાંથી કયા લેમ્પમાં ઝાઝો પ્રકાશ ફેંકાશે એવું તમે કોઈ વ્યક્તિને પૂછો તો એ એવું કહે કે 150 વોટમાં. અરે ભાઈ, આ બધામાં એક વસ્તુનો ફેર છે અને એ શું છે? આ આંકડા. એ કીધો એમ નહીં દેખાય એમ નહીં બોગેશ. વોટ એટલે શું? જૂલ પર સેકન્ડ. 1 વોટ ઇઝ ઇક્વલ ટુ 1 જૂલ પર સેકન્ડ. એનો મતલબ એવો કે 50 વોટનો બલ્બ 50 જૂલ જેટલી ઉર્જા પ્રતિ સેકન્ડમાં ખર્ચી નાખે. બરાબર, આ રૂમમાં તમે 50 વોટનો લેમ્પ લગાડો, બરાબર, એક જ લેમ્પ, તો તીવ્રતા જે છે કેની, હું મોઢામાં દેવું, તીવ્રતા કેની, પ્રકાશની તીવ્રતા, એ કેના કરતાં ઓછી છે? 100 વોટના બલ્બ કરતાં એ પ્રકાશની તીવ્રતા કેવી છે? ઓછી છે. 100 વોટનો બલ્બ લગાડો એના કરતાં 150 વોટનો બલ્બ લગાડો તો શું હશે? તો કે 100 વોટમાં જે પ્રકાશની તીવ્રતા છે એના કરતાં વધારે પ્રકાશની તીવ્રતા કેમ છે? 150 વોટમાં પ્રકાશની શું બોલીએ આપણે? તીવ્રતા. દેશી ભાષામાં કહીએ કેમાં વધારે સારું દેખાય? તો કે સૌથી વધારે સારું આમાં દેખાય, એનાથી ઓછું આમાં, એમાંથી સૌથી ઝાખું શેમાં દેખાય? 50 વોટમાં. તો ઝાખું દેખાવું કે તીવ્ર દેખાવું એ શેનાથી પ્રભાવિત થાય? તીવ્રતા શબ્દથી પ્રભાવિત થાય. અને તીવ્રતા એ કહે છે તીવ્રતામાં થોડી, તીવ્રતા તો પાવરમાં હોય ને, તીવ્રતા પાવરમાં હોય, સોરી, તીવ્રતા વોટમાં થોડી હોય, પાવર વોટમાં હોય. તીવ્રતાનો એકમ લખાવું આ ચેપ્ટર માટે, તીવ્રતા યાદ રાખજો કોમ્પિટિટિવ એક્ઝામ માટે. આટલું સૂત્ર તો યાદ જ રાખજો, JEE દાખલા પૂછવા માટે. તીવ્રતા I ઇઝ ઇક્વલ ટુ પાવર પર યુનિટ એરિયા, વોટ પર મીટર સ્ક્વેર, આ તીવ્રતાનો એકમ છે. તો તું સમજો ને, મેં તને શું કીધું, આ એક રૂમમાં, રૂમ આ એકનો એક જ છે એટલે રૂમનું ક્ષેત્રફળ નક્કી થઈ ગયું કે કેટલા રૂમની વાત છે. હવે એમાં 50 વોટનો બલ્બ લગાડો, એમાં 100 વોટનો બલ્બ લગાડો, 150 વોટ વારા પરથી હો, એ સાહેબ તેણી એક લગાડીએ તો ઝાકમ જોડ થઈ જાય, પ્રકાશ પ્રકાશ થઈ જાય, એમ નહીં એકને તો કમ્પેરિઝન થાય ને બેટા. રૂમ એકનો એક જ છે, એરિયા ફિક્સ થઈ ગયો. હવે 50 વોટનો પાવર લગાડો, પછી સોરી 50 વોટનો પાવર, 50 વોટનો બલ્બ, પછી 100 વોટનો બલ્બ લગાડો, પછી 150 વોટનો બલ્બ લગાડો, તો સૌથી વધારે તીવ્રતા શેમાં જોવા મળશે? 150 વોટમાં. ખબર પડી? લેમ્પ એકનો એક જ છે, દાખલા તરીકે હું એમ કહું
કે આપણો રેગ્યુલર લેમ્પ જે આવે એ બલ્બ કેસરી કલરનો, દેશી ભાષા કેસરી લેમ્પ, પીળો કેસરી હું એ કેસરીનો પીળો લેમ્પ હોય, પીળો લેમ્પ. તણમાંથી નીકળતો પ્રકાશ કેવો છે? પીળો પ્રકાશ. કેવો પ્રકાશ? પીળો પ્રકાશ. પણ તીવ્રતા કેવી છે? જુદી જુદી. પ્રકાશ એક જ પ્રકારનો, કેવો? પીળા પ્રકારનો. રેડી? ઓકે, ખૂબ સરસ. તું ખીચ મેરી ફોટો. નથી ખેંચવો સાહેબ તમારો ફોટો. એ કે હાલો આ ખબર પડી તીવ્રતામાં હું બેટા? આ તીવ્રતા લાવું વોટ પ્રતિ મીટર સ્ક્વેર, ઇન્ટેન્સિટી. બરાબર? સારું. ભાઈ કે પાસે લેકર કરી કરીને ગીત ગાય છે. બોલ ભાઈ કે તો ભાઈ એકલા એકલા જો વિડીયો બનાવવાનો તારે થાય ને બેટા તો ધને ત્રાસ થઈ જાય. અને આ ત્રાસ લાંબો સમય આલે એટલે શિક્ષકોનું માનસિક સંતુલન જોખમાવાની પૂરેપૂરી શક્યતા છે. કાલે ટીવીમાં એવું દેખાડતા હતા કે આ જ રીતે જો શિક્ષકો વિડીયો બનાવતા રહેશે સમયાંતરે. આ પ્રોસેસ કેવી હોય? તાત્કાલિક ન હોય, સમયાંતરે માસ્તરો ગાંડા થઈ જશે. છોકરા કહેતો બહુ સારું થાય કે તો તીવ્રતા. બરાબર? ઉદાહરણ આપણે શું લઈએ તો કે પીળા પ્રકાશવાળો લેમ્પ, લેમ્પ ની લેમ્પ. બરાબર? એમાં મેં ત્રણ લેમ્પ લીધા. ક્યાં ક્યાં લેમ્પ લીધા યાદ રાખજો. આ ઉદાહરણ 50 વોટ, 100 વોટ, 150 વોટ. તો આ તીવ્રતાનો ચડતો ક્રમ છે. હાઈએસ્ટ તીવ્રતા કેની? 150 વોટ. ક્લિયર? સર હવે અહીંયા આવો. આવૃત્તિ કેને કહેવાય? અભી મેરે પાસ તીન લેમ્પ હૈ, અહીં મારી પાસે ત્રણ લેમ્પ છે. જોજો, લાલ, લીલો અને પીળો. લાલ, લીલો, પીળો. અને ત્રણેયના વોટ સમાન છે, 100 વોટ. આમ ફિલિંગ આવશે. આવા ઉદાહરણ લીધું તો જ તમને ફિઝિક્સ આવડે યાર, મોટા મજા આવે યાર. ઈસમા ઓર ઈસમા જો ફરક સમજ ગયા તો સમજ લે કે એ તારા આધા ચેપ્ટર તો કમ્પ્લીટ હો ગયા બચવા. કા અહીંયા પીળા પ્રકાશવાળો લેમ્પ એટલે આવૃત્તિ એક જ છે ભાઈ બહેન. સામાન્ય મનુષ્ય માટે રંગ રંગ છે, સાયન્સના વિદ્યાર્થી માટે આ રંગ એક પ્રકારની ચોક્કસ આવૃત્તિ છે. જાનીવાલી પીનારા, આહા કૈસન બા, ઐસન બા, દેખો યહાં સે આયા શ્વેત પ્રકાશ. ઓ ભાઈ, એ ભાઈ વ્હાઇટ લાઇટ. ઇંગ્લિશ અટાણાના છોકરાને ઇંગ્લિશ બહુ ફાવે બાપા, એટલે બધું કહેવું પડે. વ્હાઇટ લાઇટ, સારું. અભી તુમને ઇસકો પ્રીમિયમ પે ડાલા ના તો ભાઈ અભી યહાં ક્યા હુઆ? યે સબ વો છૂટા છૂટા ફેલ ગયા. છૂટા છૂટા ફેલ ગયા મતલબ વિસ્તર ગયા. ઉસકો હમ પ્રકાશ કા વિભાજન બોલતે હૈ, ડિસ્પર્ઝન ઓફ લાઇટ. તો કૈસે કૈસે છૂટા પડા? સબકે ઉપર આયા વાયોલેટ ઓર સબકે હેઠે જો થા વો વાયોલેટ થા. જોમલી ઉપર રાતો હેઠે જોમલી, ઉપરથી હેઠે આવો, ઉપરથી એટલે એટલે આવૃત્તિ એફ વધે તરંગ લંબાઈ લેમડું ઘટે. રાતા રંગની તરંગ લંબાઈ સૌથી વધારે, એ વાયોલેટ જાંબલી રંગની તરંગ લંબાઈ સૌથી ઓછી, તરંગ લંબાઈ ઉપરથી હેઠા ઘટે. આવૃત્તિ રાતાની સૌથી ઓછી, જાંબલીની સૌથી વધારે. કમ્પ્લીટ ફાવી ગયું ને મીઠા મીઠા હું મોટા. રેડી? આગે ના તો ત્રણે ત્રણમાં અત્યારે શું સેમ છે? સમાન તીવ્રતા, જુદી જુદી આવૃત્તિ. અહીં ગુજરાતીમાં લખું છું, જોજે. આ જ એક્ઝામ્પલનો આપણે વારે ઘડી ઉપયોગ કરીશું મારી વાલેથી ઘડી. તો અહીં લખાય સમાન તીવ્રતા. કેમ કેમ કેમ? વોટ જો હરખા છે. સમાન તીવ્રતા પરંતુ મિત્રો ભાઈ બહેનો, સમાન તીવ્રતા પરંતુ શું? જુદી જુદી આવૃત્તિ, જુદી જુદી આવૃત્તિ. અહીંયા કા લખીએ કે બચવા? બરાબર? બચવા, ઓય બચવા, ઓ બચવા, બચવા રે.
बोलो अर्ध समान आवृत्ति कैसन बा प्रकाश बा पीड़ा बा प्रकाश बा कैसन बा पीड़ा बा समान आवृत्ति पीड़ो रंग एक है अँ जो रंग रंग तेण जुदा जुदा आवृत्ति जुदी जुदी तीव्रता एक हर के अँ तो समान आवृत्ति परंतु जुदी जुदी नजर अला सॉरी हूँ मुलक तो समान आवृत्ति परंतु जुदी 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 तीव्रता गीत एवं तू किसी नजर को तेरा बस साहबी क्या हमारे पास वीडियो में मन नहीं लगे सॉरी हाँ सॉरी हाँ फोकस समान आवृत्ति जुदी जुदी तीव्रता समान तीव्रता परंतु जुदी जुदी आवृत्ति कंप्लीट हवे फोटोइलेक्ट्रिक असर की शुरुआत करवा जाइ रही है मित्र ध्यान थी जोजे भाई बंद आ एक ज मुद्दों समझवानो छे कारण के न्यूटन साहब अने एनी आखी टीम नहोता समझी शका तू समझी जा तो बहु मोटी बात केम दीक जो हवे तू जो रे जो छे ज आ हूँ छे बोर्ड तमारो मार्कर तमारी लीटी तमे मारी तमने खबर हुई है गुस्से थवानी क्या बात छे यार प्रेम थी कहेवाय ने आ छे स्वच्छ करेली धातुरी लीसी चकचकी चकाचक किसी नजर को तेरा इंतजार स्वच्छ करेली धातुनी चकचकित लीसी सपाटी पर है का धातु मेटलवा काबा मेटलबा सार मेटल नी खासियत छे शू खासियत छे गोईख मा हमें याद रहे के एमा नंबर ऑफ फ्री इलेक्ट्रॉन्स नी संख्या खूब मोटा प्रमाण मा होई 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 वो आ भाई आपणे बधा लेबोरेटरी में छे आपणी सामे स्वच्छ करेली धातु की चकचकित लीसी सपाटी राखेली छे मेटल छे तो एनी खासियत छे के नंबर ऑफ इलेक्ट्रॉन्स बहु मोटा प्रमाण में सर આ સર ઘુસતા જેવું મને ધીસ ઇઝ લેમ્પ આધુનિક લેમ્પ છે બરાબર છે ઓકે એ કે અમને તો ઓલા ગોલા લાગે છે ગોલા બે બે રૂપિયાવાળા ઓકે આપણે એક બલ્બ લીધો શું લીધો બલ્બ લીધો આ જે છે એ છે રાતો પ્રકાશ શું છે રાતો પ્રકાશ અને બલ્બ જે છે બેટા એ 100 વોટનો લીધો કેટલા વોટનો લીધો 100 વોટનો બરાબર રાતો પ્રકાશ વાળો બલ્બ લીધો 100 વોટ સર હવે વિકિરણ ચાલે એમાંથી તરંગ સ્વરૂપે ઉર્જા આવશે આ રીતે ઢીંચાક ઢુમ 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 હવે તમને એક વસ્તુ ક્લિયર વસ્તુ ખબર હોવી જોઈએ તમે તરંગો શીખી ગયા અમારી સામે પેન છે હવે હું એને એક નાનકડા પથ્થરથી ફેંકું ન મારું તો એ પડવાની છે અને કદાચ પાણીનું મોજો આવે તો એ પેન તો પડવાની છે તમે અહીંયાથી એક પથ્થર ફેંકો તો એ પેન પડી જાય એટલે લાગે તો એમ અને મોજો આવે અને પટકે તો પાડી દે દ્રવ્ય હોય કે વિકિરણ બે પાસે ઉર્જા કેરી કરવાનો ગુણધર્મ ધરાવે મેં કીધું ને બંને ઉર્જાનું વહન કરવા માટે સક્ષમ છે પહેલો વિડીયો જોજે ન જોયો હોય તો આ ચેપ્ટરનો પહેલો વિડીયો મેં કીધું છે વિકિરણ અને દ્રવ્ય બંને શું કરવા માટે સક્ષમ છે
ઊર્જાનું વહન કરવા માટે સક્ષમ છે. તો આવા રાતા પ્રકાશમાંથી એક આવું ઉર્જા નીકળે છે. હવે આપણે આ કરવું છે. જો ઓ ભાઈ બંધ, ઓ ભાઈ બંધ, ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન કરું છું. જ્યારે પૂરતી ઊંચી યોગ્ય આવૃત્તિ ધરાવતો પ્રકાશ એટલે કે વિકિરણ ધાતુની સપાટી પર આપાત થાય ત્યારે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે. તો આપણે બધા એ આમ ટાપીને બેઠા છીએ કે ક્યારે ધાતુમાંથી મેટલમાંથી ઇલેક્ટ્રોન નીકળે. અહીંયાથી આપણે લાઇટ સતત રાતા પ્રકાશના સ્વરૂપમાં આઈપે જ રાખીએ છીએ, આઈપે જ રાખીએ, મતલબ લેમ્પ સતત ચાલુ જ છે. તો એમાંથી એક વેવ આવ્યું, બીજું વેવ આવ્યું, ત્રીજું, ચોથું, એમ આ તો સતત ચાલુ જ છે ને બેટા. આમ ઉઈ 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 ચાલુ જ છે. બે મિનિટ, પાંચ મિનિટ, અડધી કલાક, બે કલાક, પાંચ કલાક રાહ જોઈને બધાનો ખૂટો છટકી ગયો, ગરમ થઈ ગયા સાયન્ટિસ્ટ વૈજ્ઞાનિકો. આમાંથી ઇલેક્ટ્રોન નીકળો જ નહીં, ન નીકળો યાર, છેક સુધી ટ્રાય કરી ન નીકળો. એક અઠવાડિયું લેમ્પ ચાલુ રાખો, ઇલેક્ટ્રોન ન નીકળો. છ મહિના લેમ્પ ચાલુ રાખો સતત કન્ટિન્યુઅસ લેબોરેટરીની અંદર, ઇલેક્ટ્રોન ન નીકળો. પછી એક વૈજ્ઞાનિકને એવો ડાઉટ ગયો કે આપણે જે પ્રકાશ વાપર્યો છે એ પ્રકાશને ફેરવીને જોઈ તો. અહીં જો, જ્યારે પૂરતી ઊંચી યોગ્ય આવૃત્તિ ધરાવતો, આવૃત્તિ ધરાવતો, હવે અહીં ધ્યાનથી જો, રેડથી વાયોલેટમાં રેડની આવૃત્તિ સૌથી ઓછી છે. જો આવૃત્તિ રેડની સૌથી ઓછી છે, કારણ કે ઉપરથી નીચે જતા આવૃત્તિ વધે. એક વૈજ્ઞાનિકે કીધું આપણે કે જાંબલી રંગનો પ્રકાશ વાપરે. કેવો? જાંબલી રંગ. અને પ્રકાશ ખાલી જે બલ્બ લીધી, ખાલી 25 વોટનો બલ્બ લીધો, ખાલી 25 વોટનો. હાઇટમાં ફેરફારથી ખબર પડી, કંપ વિસ્તારમાં ફેરફાર કર્યો ખબર પડી. આ 100 વોટ છે, તેના પ્રમાણે વેવ એવું મોટું હોય. આ 25 વોટ તો જીન કુકડું વેવ હે ને. તો બીજા વૈજ્ઞાનિકો દાંત કાઢવા માંડ્યા. એ કે એલા 100 વોટના બલ્બમાં 6 મહિના લેમ્પ ચાલુ રાખ્યો આપણે, તો જો ઇલેક્ટ્રોન ન નીકળી શકો હોય. આપણે ખબર છે ને તીવ્રતા વધારવામાં તીવ્રતા ઘટાડવાનો મતલબ હું ફેરફાર થાય. તો એ કે એનાથી ઝાંખો પ્રકાશ છે. આ 100 વોટનો બલ્બ, આ 25 વોટનો બલ્બ, તો ઝાંખો પ્રકાશ કે ને કહેવાય? આ 25 વોટનો ઝાંખો જ પ્રકાશ કહે. તો બીજા વૈજ્ઞાનિકો આ વૈજ્ઞાનિકના દાંત કરતા હતા કે ભાઈ આપણે 6 મહિના સુધી રાતા પ્રકાશનો લેમ્પ ચાલુ રાખો, જો ઇલેક્ટ્રોન એમાંથી બહાર ન નીકળી શકતો તો એનાથી ઝાંખો પ્રકાશ તો ઇલેક્ટ્રોનને કઈ રીતે બહાર કાઢી શકે? આ લેમ્પ જેવો ચાલુ થયો, જેવો ઈજ ટાઈમમાં, ઈજ ઇન્સ્ટન્ટ પર લગભગ ઇલેક્ટ્રોન ફટ કરતો મુક્ત થઈ ગયો. અને લગભગ કેટલા સમયગાળામાં? તો કે 10^-6 થી 10^-7 સેકન્ડના ગાળામાં, આટલા સૂક્ષ્મ સમયમાં ફટાક જેવો આમ લેમ્પ ચાલુ કર્યો ઇલેક્ટ્રોન બહાર, જેવો લેમ્પ ચાલુ કર્યો ઇલેક્ટ્રોન બહાર, બધા હતપ્રભ થઈ ગયા, બધાની આંખો મોટી થઈ ગઈ. કે કીધું આ કેમ શક્ય છે? જ્યારે પૂરતી ઊંચી તીવ્રતાવાળો પ્રકાશ, આ ઊંચી તીવ્રતા હે, જ્યારે આ શું છે તો કે આના કરતાં આની આવૃત્તિ વધારે છે. તો પૂરતી ઊંચી તીવ્રતાવાળો પ્રકાશ 6 મહિના સુધી આપણે લેમ્પને ચાલુ રાખ્યો તોય જો ઇલેક્ટ્રોન ન નીકળો, તો આવું તો કેમ શક્ય થાય કે જાંબલી પ્રકાશના 25 વોટમાં ફટાક કરતો નીકળી ગયો? 25 વોટની જગ્યાએ એણે 5 વોટનો બલ્બ નાખીને ટ્રાય કરી મોટા, તોય ઇલેક્ટ્રોન નીકળી ગયો. પાછો એ જ પ્રયોગ રાતના પ્રકાશથી કર્યો તો ન થયો. 100 વોટના 500 વોટ કરને કા, 100 વોટની જગ્યાએ 500 વોટ કરને કા, વૈજ્ઞાનિકોને એમ હતું કે કંઈક તો ઇલેક્ટ્રોન શું થાય નીકળશે, પણ એવું ન થયું. આ ઘટનાને કહેવાય ફોટો ઇલેક્ટ્રિક અસર, કે જે ન્યૂટન અને ન્યૂટનના સાથે વૈજ્ઞાનિકો, મતલબ એ અર્થમાં ઘણા મહાન વૈજ્ઞાનિકો, એ બધા જ વૈજ્ઞાનિકો આ અસર સમજાવી ન શક્યા. આવું શા માટે થયું એ ન સમજાવી શક્યા. તરંગવાદ પોતે નિષ્ફળ જાય છે આ ઘટના સમજાવવામાં. તરંગવાદ પોતે નિષ્ફળે, કારણ કે તરંગવાદ અનુસાર ઉર્જા, આ મુદ્દા સમજો મોટા તો જ મજા આવશે આગલા લેક્ચરમાં. તરંગવાદ અનુસાર તીવ્રતા કંપ વિસ્તારના વર્ગના
સમ પ્રમાણમાં હોય તો આમાં કંપ વિસ્તાર કેનો મોટો જાય, ધ્યાનથી જો, આનો આનો કંપ વિસ્તાર તો નાનો છે. તો સ્વાભાવિક છે આની પાસે જે ઉર્જા છે એ વધારે જોવાની ને કેના કરતાં, આના કરતાં. એ વૈજ્ઞાનિકે કીધું કે સુનામીનું મોજું આવે અને સામાન્ય મોજા એ બેમાં ફેર જ છે ને, આ સામાન્ય મોજું છે, સુનામીનું મોજું છે. સ્વાભાવિક છે ઉર્જાની પાસે વધારે જોવાની, પણ તોય આ રાતો પ્રકાશ ઇલેક્ટ્રોનને બહાર ન કાઢી શકો. જ્યારે જાંબલી રંગના પ્રકાશ ફાટ કરતો અત્યારે ભેજા ઈ અરસામાં હે ને, ક્વોન્ટમ ફિઝિક્સના પિતા કહી શકાય, ક્વોન્ટમ ફિઝિક્સના પ્રણેતા કહી શકાય, બરાબર, કોણ? મેક્સ પ્લાન્ક. મેક્સ પ્લાન્કે એક ક્રાંતિકારી સૂચન કર્યું કે વિકિરણની ઉર્જા એની આવૃત્તિના સમપ્રમાણમાં હોય. કેના સમપ્રમાણમાં? એની આવૃત્તિના સમપ્રમાણમાં. નહીં, એ સૂત્ર આવડું, આ બીજું એક નહીં, આ સૂત્ર ઈ ઇઝ અ પ્રપોર્શનલ ટુ એફ. ઉર્જા જે છે વાસ્તવમાં એ કંપ વિસ્તાર પર આધાર રાખતી નથી, હે ને. હવે સાંભળો, તીવ્રતા વર્ગના વ્યસ્ત સોરી સમપ્રમાણથી ચલાય. તીવ્રતાને સૂત્ર મેં શું લખ્યું? તીવ્રતાનું સૂત્ર આઈ બરાબર પાવરના છેદમાં ક્ષેત્રફળ. પાવરની જગ્યાએ હું લખીએ કે ઉર્જા લખીએ કે ઉર્જાના છેદમાં સમય. તો ટીની જગ્યાએ ઈના છેદમાં ટી, જૂલ પર સેકન્ડ. વોટ એટલે હું? જૂલ પર સેકન્ડ. તો ઉર્જા જેના સમપ્રમાણમાં હોય તીવ્રતા એના જ સમપ્રમાણમાં હોય, કારણ કે અંશમાં છે ઉર્જા. તો એનો મતલબ કે તીવ્રતા ઉર્જાના સમપ્રમાણમાં ચાલે. ઉતરે છે એમાં સારું. તો આઈ ચાલે છે એ સ્ક્વેર છે, તીવ્રતા ચાલે છે એ સ્ક્વેર, તો ઉર્જા ચાલે છે એ સ્ક્વેર જ લખી શકાય, સીધી વાત છે. પણ એનો મતલબ શું થયો ખબર પડી? કે ઉર્જા વિકિરણ માટે, વિકિરણ માટે ઉર્જા એના કંપ વિસ્તાર પર આધાર રાખતી નથી, પણ સેના પર આધાર રાખે? એની આવૃત્તિ પર આધાર રાખે. જો એ વાતને માનીએ તો આ પ્રયોગ સમજાવી શકાય. કેમ? કારણ કે રાતા પ્રકાશની ઉર્જા કરતાં કેની ઉર્જા વધારે છે? જાંબલી પ્રકાશની ઉર્જા વધારે. કેમ? કારણ કે એની આવૃત્તિ વધારે. તો એક ક્રાંતિકારી સૂચન શબ્દ સાંભળજે, ક્રાંતિકારી સૂચન મેક્સ પ્લાન્કનું. ક્રાંતિકારી સૂચનનો મતલબ તમને ખબર પડે? ક્રાંતિ લેવી જોઈએ સમાજમાં, એને ક્રાંતિકારી સૂચન. એવું ક્રાંતિકારી સૂચન કર્યું કે વિકિરણની ઉર્જા આવૃત્તિના, એની આવૃત્તિના સમપ્રમાણમાં હોય છે, અને ત્યાંથી ક્વોન્ટમ ફિઝિક્સના પાયાના ખાણા એના સપોર્ટમાં ત્યાર પછી આવે છે આઇન્સ્ટાઈન સાહેબ. અને આઇન્સ્ટાઈન સાહેબ, આલ્બર્ટ આઇન્સ્ટાઈન સાહેબ, આખી આખી ફોટો ઇલેક્ટ્રિક અસરને વ્યવસ્થિત સમજાવીને એક સમીકરણ દ્વારા રજૂ કરે છે. એ સમીકરણ આપણે ભણવાનું છે, એકદમ ઇઝી સમીકરણ. હું તને એક્ઝામ્પલ આપીશ, એક્ઝામ્પલથી હવે આમ મોટે થઈ જાય સમીકરણ, બરાબર. એક દરેક જેટલા વિદ્યાર્થી વિડીયો જો હોય એ બધાને ફટાફટ એ સમીકરણ આવડી જાય. પણ આ ફિલિંગ એવી, વિચાર કરો, આખો આખો દૃષ્ટિકોણ ચેન્જ થઈ ગયો, આખા આખો સાયન્સ ખોટું પડી ગયું યાર. અત્યાર સુધી તું ને હું તરંગમાં શું શીખા? કે ઉર્જા અથવા તીવ્રતા કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં છે. એક જ ઝટકે સાયન્સ ખોટું થઈ ગયું. એવું બને? એવું પોસિબલ છે કે તમને અટાણ સુધીમાં જે કાંઈ શીખવાડવામાં આવ્યું હોય એ વાસ્તવમાં ખોટું હોય? એવું નથી, ખોટું નથી. પણ ઈ નોલેજ, ઈ તરંગવાદનું નોલેજ આ ઘટના સમજાવવામાં નિષ્ફળ ગયું. બાકી દરિયાકાંઠે તમે ઊભા રહ્યો અને એવું કહો કે ના, તીવ્રતા કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં ચાલતી નથી, હું તણાવો ન જોઉં, તો એવું થોડા લઈ તો તને ઉપાડી લઈ જાય સુનામીનું મોજું. તો જ્યારે તરંગ સ્વરૂપમાં છે તો તરંગવાદ સાચો, પણ વિકિરણ જ્યારે કેના તરીકે વર્તે? કોણ તરીકે વર્તે? વિકિરણ કેની જેમ વર્તે? કણની જેમ વર્તે. તો આ નિયમો લાગુ પાડી શકાતા નથી. અને વિકિરણ કણની જેમ વર્તે મતલબ એ વિકિરણનો શું થઈ ગયો? દ્વૈત સ્વભાવ થઈ ગયો. હવે અહીં જો બીજે ખાસે બીજું હું જોવા મળ્યું, જો વાસ્તવમાં વિકિરણ તરંગની જેમ જ આપાત થયું હોત તો, ક્વેશ્ચન માર્ક, ખરેખર વિકિરણ તરંગની જેમ જ આપાત થયું હોત તો, આ ક્વેશ્ચન માર્ક મગજમાં ફિટ રાખજે. હમણાં મેં ક્વેશ્ચન પૂછ્યો, વાહ, આપણે જમીનમાં કોદાળી નાનકડી કોદાળી મારીએ આમ, અને પાવડો મારીએ, પાવડો મોટો પાવડો, એ બેમાં શું ફેર પડે? તો કે કોદાળી નાનકડા એરિયામાંથી માટી કાઢે, જ્યારે પાવડો આખી આખી સપાટીની ઉપાડી લે. તો આટલો જ ફેર છે એનામાં છે? કોદાળી અને પાવડામાં જેટલો ફેર છે એટલો જ ફેર કોણ સ્વરૂપ, મતલબ કોણ જ્યારે સપાટી પર અથડાય અને કોણ અથડાય? તરંગ જ્યારે સપાટી પર અથડાય એટલો જ ફેર છે. કોણ કઈ રીતે અથડાય? સીધી રેખામાં એક જ જગ્યાએ અથડાય, એને કોદાળીની જેમ. જ્યારે તરંગ સપાટી પર પાવડાની જેમ અથડાય, આખી આખી સપાટીને આવડશે. વાસ્તવમાં જો વિકિરણ અહીંયા તરંગની જેમ આપાત થયું હોત તો આખી સપાટીમાં જેટલા ઇલેક્ટ્રોન છે બધા નીકળી જવા જોઈએ ને? એવું ન થયું. અહીંયા
ખાલી એક જ જગ્યાએથી એક જ સ્પોટમાંથી એક જ ઇલેક્ટ્રોન નીકળ્યો. આનો મતલબ શું થયો? મેં ઉદાહરણ આપ્યું ખબર, તમે અહીંયા ગોલી મારો તો ખંભામાંથી લોહી ન નીકળે, પહેલાં જ વિડીયોમાં આપ્યું હતું, હે ને? એનો મતલબ કે આ ઇલેક્ટ્રોન એક જ જગ્યાએથી નીકળ્યો, એનો મતલબ શું થયો મિત્ર ખબર પડી? કે ઇલેક્ટ્રોનને એનર્જી એક જ જગ્યાએ મળી. એક જ જગ્યાએ ઇલેક્ટ્રોનને ક્યારે મળે? જ્યારે એક્ઝેક્ટ એ જ ઇલેક્ટ્રોન પર તમે ઘા કરો. ઉદાહરણ યાદ નથી આવતું મને. હા, જો એ મજા આવી જાય તને. નાના નાના તો ઠેરી થઈ, એમાં ઠેરી હતી, આ બધી ઠેરીઓ ગોઠવી છે ખબર છે, એક નાનકડા સર્કલમાં. પછી આપણો દોસ્તાર કે આ ઠેરી કાઢ દે, આ ઠેરી. તો અમુક એવા હોય ગધના હોશિયારના દીકરા, વર્ષોથી પ્રેક્ટિસ કરતા હોય, બરાબર આને જીકે, આ ઠેરી નીકળી જાય, બાકી બધા એમને મળી ગયા, આ ઠેરી બહાર નીકળી ગઈ. જો એવું ક્યારે શક્ય છે? જો એ એક જ ઠેરીને ઉર્જા મળી હોય તો. અહીંથી એક જ ઇલેક્ટ્રોન ક્યારે નીકળે? જ્યારે એ ઇલેક્ટ્રોન પર બીજો એવો કોઈ કોણ આપાત થયો હોય તો એ પ્રક્રિયા શક્ય છે. પણ એ કોણ ક્યાંથી આવે? આપણે તો અહીંથી શું મોકલીએ છીએ? જાંબલી પ્રકાશ. પણ એ પ્રકાશ શું છે? વિકિરણ. હવે ટાઇટલ વાંચ, વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ. સીધી રેખામાં ગતિ કરવું એ કેનું નેચર છે? દ્રવ્યનું નેચર છે. પણ અહીંયા તો એવું જોવા મળે છે કે વિકિરણ સીધી રેખામાં ગયું હોય છે, અને એક જ ઇલેક્ટ્રોન પર જો એ આપાત થયું હોય તો જ. આ ઠેરીવાળું ઉદાહરણ બેસ્ટ ઉદાહરણ છે યાર. એક જ ઠેરી બની, બાકી બધી ઠેરી એમનું છે. સોરી, આ બધી ઠેરી એમનું છે, એક જ ઠેરી બની ગઈ. ઉતરસ આવે છે ફિલિંગ? અહીંયાથી ટાઇટલનું શરૂઆત વિસ્તૃત થઈ કે વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ. અહીંયા વિકિરણ જે પ્રકાશ આવે છે, પ્રકાશ વાસ્તવમાં જો તરંગ સ્વભાવ ધરાવતો હોત તો અહીંયા ઇલેક્ટ્રોન નીકળી જવું જોઈએ, અહીંયા ન નીકળવું જોઈએ. પણ એવું નથી, એનાથી વિરુદ્ધ થયું. આવા ઇલેક્ટ્રોન ન નીકળી શકો, આમાં ઇલેક્ટ્રોન નીકળી ગયો. અત્રસ ભેજેલા તો એ આ ઘટનાના આ એક ક્રાંતિકારી સૂચનને આભારી છે. ઈ ઇઝ પ્રપોર્શનલ ટુ એફ. ઉર્જા છે એ સેના સમપ્રમાણમાં છે? આવૃત્તિના સમપ્રમાણ છે. રાઈટ, પોઝ કરીને આમાંથી કંઈ તને સારું લાગે તો લખી લે. હવે એક વાત તો આપણે ક્લિયર થઈ ગઈ કે આ ચેપ્ટરમાં હવે જે વિકિરણની ચર્ચા કરવાના છે, આપણે અડધા ચેપ્ટર માટે વિકિરણના દ્વૈત સ્વભાવની આપણે ચર્ચા કરવા, મતલબ વિકિરણ કોણ તરીકે વર્તશે, તો એના માટે આપણે આ એક એક્સપેરિમેન્ટ, આ એક પ્રયોગ સમજવો જરૂરી હતો. દાખલા તરીકે અહીંયા જાંબલી પ્રકાશની જગ્યાએ મેં એક્સપેરિમેન્ટ, આ પોઈન્ટ ધ્યાનથી સમજજો, તને ફિલિંગ આવશે. જાની વાલી પીનારા એવું છે ને, જાની વાલી પીનારા. રાતો લેમ્પ છે અને નીચે પીળો લેમ્પ લીધો, તો પોસિબલ છે કે જે ઘટના, જે મતલબ ઇલેક્ટ્રોન કાઢવાની ઘટના રાતા પ્રકાશથી નહોતી થતી, એ બની કે પીળા પ્રકાશથી થઈ જાય. હા, કેમ? કારણ કે રાતા કરતાં પીળાની આવૃત્તિ વધારે છે. રેડી, હવે જ્યાં રાતો છે ત્યાં પીળો રાખીએ. અહીંયા આ પ્રશ્ન પૂછાઈ ગયો છે, એટલે કોઈ ઘટનામાં પીળો પ્રકાશ બની શકે, ગામે કોઈ એવી મેટલ છે કે જેમાંથી પીળો પ્રકાશ હું નથી કાઢી શકતો, શું નથી કાઢી શકતો, ઇલેક્ટ્રોન નથી કાઢી શકતો. તો હવે પીળાથી આગળ કોણ કોણ આવે? તો આ બાજુ ઉપર જવાનો તો પ્રશ્ન જ પેદા નથી થતો ને. કેમ? લાલ અને નારંગી એ બેની આવૃત્તિ તો પીળા કરતાં ઓછી છે. પીળો જો ઇલેક્ટ્રોન કાઢી ન શકતો હોય તો નારંગી અને રાતો રંગ તો ઇલેક્ટ્રોન કાઢી ન જ શકે, સીધી વાત છે યાર. તો ઉપર કોણ આવે? તો કે લીલો ટ્રાય કરો, પોસિબલ છે કે અહીં લીલો રાખવાથી નીકળી જાય. જો લીલાથી ન નીકળે તો વાદળીથી ન નીકળે તો નીલાથી ન નીકળે, જાંબળી આવે છે. તો જેમ ફ્રિકવન્સી વધારે એમ શું વધારે? આવૃત્તિ વધારે. હવે સાંભળો, હવે આપણો ઓરિજિનલ જે વસ્તુ કહી હતી એ પાછા ઉદાહરણ લઈ લઈએ. જાંબલી પ્રકાશ અને અહીંયા શું છે? રાતો પ્રકાશ. હવે આમાં ધાતુનું કાર્યવિધિ પિક્ચરમાં આવશે. અહીંયા તમે વિચારી શકો ને કે આ બે માટે એક જ મેટલ છે, જાંબલી અને રાતા માટે. તો એવું થયું હોય છે ને કે આ જે મેટલ છે એનું વર્ક ફંક્શન જે છે 5 એના જેટલી અથવા એના કરતાં વધારે ઉર્જા કોણ આપ
મતલબ કોણ નહીં આપી શક્યું હોય, રાતો પ્રકાશ એ આપવામાં નિષ્ફળ ગયો હોય છે, પણ જાંબલી પ્રકાશ એ ઉર્જા અથવા એનાથી વધારે ઉર્જા આપવા માટે સફળ રહ્યો છે, તો જ સ્વાભાવિક છે ને એ ધાતુની સપાટી પરથી ઇલેક્ટ્રોનને છટકાવી શકે. એનો મતલબ હવે આ સૂત્ર તમે જોઈ ગયા, તમારે કેમિસ્ટ્રીમાં આવતું છે, ઇ ઇઝ ઇક્વલ ટુ એચ એફ, યાદ છે, જ્યાં એચ પ્લાન્કનો અચળાંક છે, અથવા બીજું ફેમસ સૂત્ર ઇ ઇઝ ઇક્વલ ટુ એચ એફ અથવા ઇ ઇઝ ઇક્વલ ટુ એચ સી અપોન લેમડા. આ સૂત્ર યાદ રાખજે, સી બરાબર લેમડા ઇન્ટુ એફ, તો આમાંથી એફને કરતા બનાવો તો શું થાય, સી બાય લેમડા, અહીં મૂકી દે એફની જગ્યાએ સી બાય. આ ચેપ્ટર અગણિત વાર, એટલે આ ચેપ્ટર હું આ ઇક્વેશન અગણિત વાર ઉપયોગમાં આવશે, ઈ બરાબર એચ એફ એચ સી અપોન લેમડા, યાદ કરી લેજે, મગજમાં બેહાડી લેજે, ખબર પડે છે. અહીં સુધી સાત હમણાં જે મેં તમને ચર્ચા કરી કે રાતો પ્રકાશ ઇલેક્ટ્રોન કાઢી ન શકો, જાંબલી પ્રકાશ ઇલેક્ટ્રોન કાઢી લીધો, એ વાસ્તવમાં બનેલી ઘટના છે, બરાબર. તો લેબોરેટરીમાં જે સત્ય ઘટિત થાય એ તો સનાતન સત્ય છે. ન્યૂટન માયલા વૈજ્ઞાનિકો, ન્યૂટનને અનુસરતા હોય, હાઇગેન્સને અનુસરતા હોય, મતલબ કે જે તરંગવાદને અનુસરતા હોય, એ બધાએ વૈજ્ઞાનિકો હે ને, એ કોઈ ઘટના સમજાવી નહીં કા કે આવું બધું કેમ થાય છે, ફિઝિક્સના ક્યાં નિયમો કામ કરે એ એના મગજમાં બેહતું નહોતું, એ શક્ય જ નથી. કેમ શક્ય છે કે ઉર્જા કંપ વિસ્તાર પર આધાર રાખવાને બદલે, કે તીવ્રતા કંપ વિસ્તાર પર આધાર રાખવાને બદલે કોઈ પ્રકાશની આવૃત્તિ પર આધાર રાખતી હોય એ વૈજ્ઞાનિકો સ્વીકારવા તૈયાર જ નહોતા. એ અરસામાં હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે અનાયાસે ભૂલથી એક પ્રયોગ કરતા હતા. શેનો? તો કે વિદ્યુત ચુંબકીય વિકિરણોના અભ્યાસ કરતા હતા. કોણ? હર્ટ્ઝ સાહેબ વિદ્યુત ચુંબકીય વિકિરણોનો અભ્યાસ કરતા હતા. હવે એ એવો પ્રયોગ કરતા હતા, જોજો, બહુ ઊંચા વિદ્યુત સ્થિતિમાને આ જે અંતર છે એ બોર્ડમાં તો મેં બહુ મોટું બનાવ્યું છે, તમને દેખાય એટલા માટે, બાકી વાસ્તવમાં એ અંતર એમએમના ક્રમનું છે, અત્યંત સૂક્ષ્મ અંતર, અત્યંત હવામાં અડવામાં સહેજ વાર હોય ત્યારે. અને આને કહેવાય સ્પાર્ક ગેપ. શું કહેવાય? સ્પાર્ક ગેપ. તને ખબર છે અહીંયા બેટરી હોય, બે છેડા ભેગા થાય તો હું તિખારા જરાક બીજું કંઈ થાય, એને સ્પાર્ક ગેપ કહેવાય, રેડી. તો આ સ્પાર્ક ગેપમાં ઇલેક્ટ્રોન વચ્ચે, આમ મતલબ બે ઇલેક્ટ્રોન ગેપ વચ્ચે જગ્યા રાખી અને ઇલેક્ટ્રોનને છટકાવવાનો પ્રયત્ન કરતા હતા. ક્યાંથી ક્યાં? પ્લસ ટુ માઇનસ. પ્રવાહ ક્યાંથી ક્યાં છે? પ્લસ ટુ માઇનસ છે. આવા ટ્રાય કરતા હતા કે બે છેડાને આઈડિયા વગર હું ઇલેક્ટ્રોન એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈએ, આગળ બે છેડાને ભેગા કરી દો તો ઇલેક્ટ્રોન જવાના જ છે, પણ બે છેડામાં સહેજ વચ્ચે જગ્યા હોય તો શું શક્ય છે, એવો પ્રયત્ન કરતા હતા. હવે આ બે જે મેટલ છે, આ બે ગોળા છે, મેટલના ગોળા, મેટલના, આ પ્રયોગમાં જે એમને સફળતા નહોતી મળી, એમાં એ દરમિયાન એમના રૂમમાં એક અલ્ટ્રાવાયોલેટ લેમ્પ હતો, પારજાંબલી પ્રકાશ ધરાવતો લેમ્પ. તો હર્ટ્ઝે એવું જોયું કે જ્યારે પ્રયોગ ચાલુ હતો એ દરમિયાન કોકે આવીને સડનલી એ લેમ્પ ચાલુ કર્યો, એ લેમ્પ ચાલુ કર્યો ને તો અમુક ઇલેક્ટ્રોન આ બાજુ જોવા મળ્યા, અને એણે સર્કિટમાં એવું આયોજન કરેલું હતું કે જો ઇલેક્ટ્રોન જાય તો ઇલેક્ટ્રોન જાય આપણે કેમ ખબર પડે, આ રૂમમાં વિદ્યુત પ્રવાહ હાજર છે કેમ ખબર પડે, તો કે પંખો અને ટ્યુબલાઇટ બે ચાલુ છે, પ્રવાહ કરતાં અગત્યની છે પ્રવાહની અસર. તો ઇલેક્ટ્રોનને જોઈતો ન થતા, તો એણે એવું એક યંત્ર રાખ્યું કે જો ઇલેક્ટ્રોન એમાંથી પસાર થાય તો એ કાંટો હલે. તો લેમ્પ જ્યારે ચાલુ થયો ને તો એ કાંટામાં અવલોકન વધી ગયું, એનો મતલબ કે નક્કી અહીંથી ઇલેક્ટ્રોન અહીંથી પસાર થઈ જાય. આ અનાયાસે થયેલી ઘટનામાં હર્ટ્ઝની બુદ્ધિ ચમકી, એણે કીધું ઓલો લેમ્પ બંધ કરી દીધો હતો, તો લેમ્પ બંધ કર્યો તો આ પ્રક્રિયા ઘટી ગઈ, કાંટો અવલોકન નહોતો દેખાડતો. એણે કીધું લેમ્પ પાછો ચાલુ કરો, લેમ્પ પાછો ચાલુ કર્યો, પાછા ઇલેક્ટ્રોન અહીંયાથી આવવા માંડ્યા. એનો મતલબ એ થયો કે જ્યારે આ ધાતુના ગોળા પર ઊંચી આવૃત્તિ ધરાવતો પ્રકાશ કે વિકિરણ આપત થાય તો એ ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા છટકાવવા માટે શું થાય? મદદરૂપ થાય. તો આ ઘટનાએ પણ પ્રસ્થાપિત કર્યું કે જ્યારે મેટલ પર
શું થાય, યોગ્ય વિકિરણ, યોગ્ય વિકિરણ ધરાવતો પ્રકાશ આપાત થાય તો એ ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનને બહાર લેવા માટે સક્ષમ છે. અને દુનિયાનો સૌ પ્રથમ રેડિયો તો કહી શકાય તો એ હર્ટ્ઝ સાહેબે બનાવ્યો હતો રેડિયો. અમુક અંતર સુધી ઇલેક્ટ્રોન એટલે શું, કણ. ઇલેક્ટ્રોન એટલે શું, કણ કહી શકાય. એક પ્રકારની શું થઈ ગઈ, માહિતી થઈ ગઈ. તો ઇલેક્ટ્રોન એણે દૂર સુધી આ સ્પાર્ક ગેપમાંથી ઇલેક્ટ્રોન અહીંયા બનાવેલી એક મેટલ રિંગ સુધી, એને ડિટેક્ટર લૂપ કહેવાય. ટેક્સ્ટબુકમાં બહુ લિમિટેડ આવ્યું છે કારણ કે એને પૂછાતું નથી આ ટોપિક, આ એક્સપેરિમેન્ટ આપણા સિલેબસમાં નથી, પણ આ તો ચોપડીમાં આપ્યું છે કે અવલોકન કરેલા. અહીંયાથી લઈ ઇલેક્ટ્રોન અહીંયા સુધી પહોંચવા, મતલબ પહોંચ્યા એવું જોવા મળે છે. ડિટેક્ટર લૂપ એટલે મતલબ અહીંયા પણ એક એવું યંત્ર હતું કે જેનાથી મેં શું કીધું, પેલું આવર્તન થાય, મતલબ કાંટો હોય તો ખબર પડે કે ઇલેક્ટ્રોન પહોંચ્યા. તો એ ઇલેક્ટ્રોન છટકીને અહીંયા સુધી પહોંચતા હતા અમુક અંતર સુધી. તો સૌ પ્રથમ વખત હર્ટ્ઝ સાહેબે દુનિયાનો પહેલો રેડિયો બનાવ્યો હતો, એના અમુક અંતર સુધી સિગ્નલો મોકલ્યા હતા, સિગ્નલ રેડી. તો આ પ્રયોગથી પણ સાબિત થયું, શું સાબિત થયું, આ અસર ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન, કે ઇલેક્ટ્રોનને જે અત્યાર સુધી આપણે ઊર્જા આપતા, તાપી ઊર્જા કે ક્ષેત્રીય ઉત્સર્જન, એના કરતાં કંઈક અલગ રીતે જ ઊર્જા આપવાથી એ શું નીકળે છે, ઇલેક્ટ્રોન ઉત્સર્જન. એ ઊર્જા ક્યાં સ્વરૂપે હતી, પ્રકાશ એટલે કે વિકિરણ સ્વરૂપે. તો હવે એ સૂત્ર તરફ આપણે ન જવું હોય તોય જવું પડે કે એ વિકિરણ જે છે, વિકિરણ એટલે શું, વિકિરણ પણ અભિન્ન અંગ હોય એની આવૃત્તિ. તો એનો મતલબ કે જ્યારે એ આ ધાતુના ગોળામાંથી ઇલેક્ટ્રોનને છટકાવી શકે તો એનો મતલબ કે ધાતુનું જે વર્ક ફંક્શન છે 50 અમુક ઇલેક્ટ્રોન વોલ્ટનું, આ ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે શું, ઉર્જા જ ને, એના કરતાં વધારે ઉર્જા આની હશે તો જ એ વસ્તુ શક્ય છે. હું એમ કહી શકું કે E ઇઝ ગ્રેટર દેન 50 તો જ ઇલેક્ટ્રોન મુક્ત થઈ શકે. તેનો મતલબ કે E ઉર્જા કેના સંપ્રમાણમાં છે, આવૃત્તિના સંપ્રમાણમાં છે. અને બીજું કે રેડ લેમ્પમાં આપણે જોયું નો નીકળો, જાંબલી રંગમાં ફટ કરતો ઇલેક્ટ્રોન નીકળી ગયો. તો આ બધી ઘટનાઓથી હોલવાસ અને લીનર્ડ, હોલવાસ અને લીનર્ડ આના પછીનો જે આપણો ટોપિક આવતો વિડીયોમાં આપણે ચર્ચા કરવાનો, એણે એવું વિચાર્યું કે આપણે આલો ટ્રાય કરી જોઈએ. વાસ્તવમાં આટલા બધા વૈજ્ઞાનિકો કહે છે કે આ જોવા મળે છે કે વાસ્તવમાં ઉર્જા આવૃત્તિના સંપ્રમણમાં ચાલતી હોય. તો આપણે ઝિંક પ્લેટની મદદથી, એમણે એક ઝિંક પ્લેટની મદદથી એક્સપેરિમેન્ટ કર્યો એની ચર્ચા, મતલબ બાકી ફોટો ઇલેક્ટ્રિક અસરનો સેટઅપ જે છે એ આવતા લેક્ચરમાં હું તમને સમજાવીશ. પણ આજે તમને આ વસ્તુ સમજાવી કે વાસ્તવમાં ફોટો ઇલેક્ટ્રિક અસર કેમ ઇન્ટરેસ્ટિંગ છે, હે ને, હું કરવા અમુક ઘટનાઓ ન સમજાવી શકાની, રાઈટ, કે જે આપણે અત્યાર સુધી હું વિચારતા હતા કે એ ઉર્જા જે છે એ કંપ વિસ્તારના વર્ગના સંપ્રમણ હોય, પણ એવું નથી. વાસ્તવમાં એ ઉર્જા શેના સંપ્રમણમાં છે, આવૃત્તિના સંદર્ભમાં, ક્યાં ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવતા હોય એ માટે, રાઈટ. તો આ હતું ફોટો ઇલેક્ટ્રિક અસરનું એક સિમ્પલ બેકગ્રાઉન્ડ, રાઈટ. આવતા લેક્ચરમાં પ્રોપરલી આપણે ફોટો ઇલેક્ટ્રિક અસરનો હોલવાસ અને લીનર્ડ આ બે વૈજ્ઞાનિકોએ જે પ્રયોગ કર્યા એ પ્રયોગને લગતા સારા સારા એક્ઝામ્પલ, મતલબ સોરી, એની ચર્ચા કરશું, બરાબર, પ્રાયોગિક ગોઠવણ છે અને એમાં ક્યાં ક્યાં તથ્યોની રસપ્રદ માહિતી છે, બરાબર, એની ચર્ચા આપણે આવતા વિડીયોમાં કરશું, રાઈટ. આ વિડીયોમાં સુધી રાખશું. મહાદેવ.